ગુડ મોર્નિંગ બાળકો, મજામાં છો ને? સવાર સવારમાં મજામાં આજ રહેવાનું, બરાબર ને? ચાલો, દરેક જણ આવી ગયું, કોઈ બાકી તો નથી ને? તો આપણે અમૃતાની વાત કરતા હતા, તો તમને બધાને સ્ટોરી સાંભળવાનું ગમે છે? હા, તમને બધાને સ્ટોરીમાં પણ ઇન્ટરેસ્ટ પડશે, બરાબર ને? ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે. તો આપણે એક નાનકડી અમૃતા વિશે સ્ટોરી સાંભળીએ. રાજસ્થાનમાં જોધપુર નજીક એક ખેજડી નામનું ગામ આવેલું છે. જોધપુરના રાજાનો હુકમ થયો કે મારા કિલ્લા બનાવવા માટે મને લાકડીની જરૂર છે, તો સિપાઈ લાકડીનો ઇંતજામ કરો, લાકડી લઈ આવો. તો એ સિપાઈએ બીજા બધા સિપાઈને કહ્યું કે રાજાનો હુકમ છે, ખેજડી ગામમાં આપણે લાકડી લેવા જવાનું છે. તો બીજા સિપાઈ કહ્યું કે ખેજડી ગામના લોકો તો વૃક્ષ પ્રેમી છે, પ્રાણી પ્રેમી છે, તો એ લોકો વૃક્ષ નહીં કાપવા દે. પણ બીજા ત્યાંના વ્યક્તિએ કહ્યું, સિપાઈઓએ, કે રાજાનો હુકમ છે, જુઓ આ ખેજડી ગામનું ચિત્ર છે, ત્યાં ખેજડીના વૃક્ષો જ છે, ઘણા બધા વૃક્ષો છે. ત્યાં અચાનક રાજાના સિપાઈઓ આવી પહોંચે છે અને કહે છે, રાજાનો હુકમ છે, ખેજડી ગામમાં રાજાના હુકમથી અહીં લાકડા લેવા અમે આવ્યા છીએ. અમૃતા તેઓને રોકે છે. તો રાજાનો હુકમ છે એવું સિપાઈએ કહ્યું. ત્યારે અમૃતાએ કહ્યું કે હું કોઈને જળ કાપવા નહીં દઉં, અને જળને બાજી લીધું. સિપાઈએ બીજા સિપાઈને કહ્યું, આ અમૃતા તો વૃક્ષ પોતાની બાઠમાં લઈ લે છે. તો સિપાઈઓ બીજા સિપાઈને કહે છે, એઓને મારી નાખો, ત્યાંના વૃક્ષો કાપી નાખો, પ્રાણીઓને પર મારી નાખો. ત્યાંના બધા જ વૃક્ષો કપાઈ ગયા, પ્રાણીઓ પર મળી ગયા, તહેસ નહેસ થઈ ગયું, ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. આ વાત સિપાઈએ રાજાને કહી. તો રાજા પણ વિચારમાં પડી જાય છે કે ઘણા બધા લોકો વૃક્ષોને લીધે, પ્રાણીઓને લીધે પોતાનો જીવ ગુમાવી બેઠા, આટલો બધો વૃક્ષ પ્રેમ. રાજા પણ વિચારમાં પડી ગયા, હવે હું શું કરું? ગામના લોકોની વૃક્ષ પ્રત્યેની લાગણી જોઈને રાજા પણ પીગળી ગયા અને તેઓએ પણ હુકમ કર્યો કે આજ પછી એ ખેજડી ગામમાં કે કોઈ પણ જગ્યાએ વૃક્ષ કાપવા જોઈએ નહીં, અને પ્રાણીઓને પણ નુકસાન પહોંચાડવાનું નથી. એવું રાજાએ જાહેર કરી દીધું. તો કેવી લાગી સ્ટોરી બાળકો? મજા આવી? અરે વાહ, તમને બધાને તો બહુ મજા આવી. ચાલો, તો આપણે આ સ્ટોરીમાં જોયું કે રાજા હુકમ કરે છે પોતાના સિપાઈને કે મારા મહેલ બનાવવા માટે લાકડા લઈ આવો. જ્યારે એ લોકો ખેજડી ગામમાં લાકડા લેવા જાય છે, ત્યારે અમૃતા અને ગામના લોકો વૃક્ષને પોતાની બાઠમાં એટલે કે બાજી લે છે અને વૃક્ષને કાપવા દેતા નથી. પણ પેલા સિપાઈઓને તો રાજાનો હુકમ હતો, એટલે બધા જ સિપાઈઓએ રાજાનો હુકમ ફોલો કરવા માટે પેલા ગામના લોકોને મારી નાખ્યા, વૃક્ષો કાપી નાખ્યા અને તહેસ નહેસ કરી નાખ્યું, બધું જ ખૂબ વેરવિખેર કરી નાખ્યું. અને રાજાને જેવી જ ખબર પડી કે ત્યાંના લોકો વૃક્ષ પ્રેમી છે, તો રાજા પણ વિચારમાં પડી ગયો. અને રાજાએ પછી શાંતિથી વિચાર કરીને કહ્યું કે હવે આજ પછી કોઈ વૃક્ષ કાપશે નહીં અને પ્રાણીઓને પણ કોઈ મારશે નહીં. આપણે વૃક્ષો પણ બચાવવા જોઈએ અને
તે દિવસથી અત્યાર સુધીમાં ખેજડી ગામમાં ઘણા બધા વૃક્ષો ઉગી ગયા છે અને ખેજડીનું ગામ લીલુંછમ થઈ ગયું છે। તો બાળ મિત્રો, હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું જે તમારું હોમવર્ક રહેશે। તો આપણે આ પ્રવૃત્તિ જોઈ લઈએ। તો બાળકો, આ રીતે તમારે એક ડ્રોઈંગ શીટ લેવાની રહેશે અને તેની પર એક છોકરીનું ચિત્ર આ રીતે રેડી કરવાનું રહેશે। તો આપણા ઘરમાં જે શાકભાજીમાં વાપરીએ તે ભીંડાનો ઉપયોગ અહીં કરવાનો છે। તો એ ભીંડાને જે વોટર કલર હોય છે તેમાં બોળીને આ કલરની છાપ દોરવાની રહેશે અને ત્યાર પછી આ છોકરીને ચિત્રમાં દોરવાની રહેશે। તો તમારે પહેલાં તો છોકરીનું મોઢું દોરવાનું રહેશે। તો એ કોઈ સિક્કાની મદદથી દોરી શકો, તમે 2નો સિક્કો, 10નો સિક્કો, કોઈ પણ, તો તેને મૂકીને રાઉન્ડ દોરી દેવાનું। ત્યાર પછી એનું ફ્રોક દોરી દેવાનું અને તેમાં અલગ અલગ કલરના ભીંડાની છાપ દોરી શકો। પછી તેના પગ પણ અલગ કલરના ભીંડાની છાપથી તમે દોરી શકો, બરાબર। ત્યાર પછી તમે એ ફ્રોકમાં ઝૂલ પણ બતાવી શકો। ત્યાર પછી તમે એ છોકરીના હાથ કોઈ અલગ ભીંડાના કલરથી દોરી શકો, અથવા તમે આ ચિત્રમાં લાલ કલરના ભીંડાની છાપ લીધી છે તો તે પણ તમે વાપરી શકો, બરાબર। અને આંખ, એનું નાક, મોઢું દોરવાનું રહેશે, હોઠ, પછી તેના હાથ પણ તમારે દોરી દેવાના રહેશે, બરાબર। ટૂંકમાં તમારે ભીંડાની છાપની મદદથી આ એક અમૃતા જેવી છોકરીનું ચિત્ર તૈયાર કરવાનું રહેશે, બરાબર। તમે બધા સમજી ગયા ને? તો બાળકો, આ ભીંડાની છાપની મદદથી એક છોકરીનું ચિત્ર તૈયાર કરવાનું રહેશે। આ પ્રવૃત્તિ તમારે તમારા ઘરે કરવાની રહેશે। તો બાળકો, હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું। બાય।